છેલ્લા 24 કલાકમાં એક મોત થવા પામ્યું છે અને દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 3038 નવા કેસ નોંધાયા છે. પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. देश में हाल में कोरोना 21,000 થી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશમાં 9 લોકોના મોત થયા છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષ બંદી સંજય કુમારને મંગળવારથી મધ્યરાત્રે તેમના કરીમનગર નિવાસ સ્થાનેથી પોલીસ કસ્ટડીમાં લીધા હતા. તેલંગાણા ભાજપના વડાને એવા સમયે અટકાયતમાં લેવામાં આવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ પછી 8 એપ્રિલે રાજ્યની મુલાકાતે આવવાના છે. પોલીસે મોડી રાત્રે કરીમનગર સ્થિત બંદી સંજયના ઘરે પહોંચી અને તેમને કસ્ટડીમાં લીધા હતા. બંદી સંજયને કસ્ટડીમાં લેતી સમયે ભાજપના નેતાના સમર્થકો પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો અનુસાર ભાજપ નેતાને નાલગોંડા જિલ્લાના બોમ્માલા રામારામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી અટકાયત પાછળનું કારણ બહાર આવ્યું નથી. મેક્સિકોથી પકડાયેલા ગેંગસ્ટર દીપક બોક્સરને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા આઈજીઆઈ એરપોર્ટ પર લાવવામાં આવ્યો. દસ ગુનાના કેસમાં વોન્ટેડ દીપક બોક્સર મેક્સિકોમાં પોલીસ અધિકારીઓના હાથે ઝડપાઈ ગયો, જે બાદ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી. મેક્સિકોથી ઝડપાયેલા કુખ્યાત ગેંગસ્ટર દીપક પહેલ ઉર્ફે બોક્સરને દિલ્હી લાવવામાં આવ્યો. 10 જેટલા ગુનાહિત કેસમાં વોન્ટેડ દીપક બોક્સર મેક્સિકોમાં પોલીસ અધિકારીઓના હાથે ઝડપાઈ ગયો હતો. ભારતમાં ગુનાઓ આચરી વિદેશમાં ફરાર થનાર આરોપીઓ સાથે પોલીસ અને હોમ અફેર્સ મિનિસ્ટ્રી એક્શન મોડમાં આવી છે, જેને લઈને આ સમગ્ર કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઝારખંડના સાહિબગંજ શહેરમાં આવેલા પટેલ ચોક પાસેના હનુમાન મંદિરમાં અજાણ્યા તોફાનીઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાથી શહેરમાં તંગદિલી વ્યાપી રહી છે. આ પછી પોલીસે ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારે માહોલ બગાડનારાઓને માફ નહીં કરાય. દરમિયાન સ્થાનિક લોકો મંદિર પાસે એકઠા થઈ ગયા હતા અને વિરોધ કરતા નારા શરૂ કર્યા હતા. સાહેબગંજના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી છે અને આગળ તપાસ પણ ચાલે છે. ઉલ્લેખનીય છે કે બિહાર અને બંગાળની હિંસક ઘટનાઓ પછી આ ઘટના બની છે. આ રામનવમી શોભાયાત્રા દરમિયાન આ ઘટના બની હતી. બંને રાજ્યોમાં રામનવમી શોભાયાત્રા દરમિયાન વિભિન્ન જૂથો વચ્ચે પથ્થરબાજી અને મારામારી થઈ હતી અને કેટલાય તો વાહનોની આગ પણ ચાંપવામાં આવી હતી. મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમને કુલ સંપત્તિ 83.4 અબજ ડોલર છે, જે વિશ્વના ધનિકોની યાદીમાં 9મા સ્થાને પહોંચી ગયા છે. દરમિયાન ગૌતમ અદાણી 47.2 અબજ ડોલરની સંપત્તિ સાથે પડ્યા છે. સિક્કિમમાં એવલાન્ચ 7 ટુરિસ્ટના મોત થયા છે. મૃતકોમાં Thank you.
માહિતી મળી રહી છે કે પ્રવાસીઓ જવાહરલાલ નહેરુ માર્ગ પર 14મા માઇલસ્ટોન સુધી છને ઊંડી ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર मिनट